ને મિત્રો, રીઝનિંગના સમની અંદર આ સરસ મજાનો સમ પૂછાણો છે કે બેકી સંખ્યાની પછી અને એકી સંખ્યાની પહેલા કેટલા આઠ છે? એટલે આઠ હોવા જોઈએ, પણ બેકી સંખ્યા પછી હોવા જોઈએ. જેમ કે જો આપણે આઠ નહીં લઈશું, બેકી સંખ્યા પછી નથી, એટલે આઠ ની પહેલા બેકી સંખ્યા હોય એ જુઓ. પેલા આય નથી, બરોબર, આય નથી, બરોબર, જવા દઉં. પછી આ છે, તો એના પછી પાછી એકી સંખ્યાની પહેલા લઈને હોવી જોઈએ. તો ધેટ મીન્સ આપણે ગણી લીધા. ચાલો, હજી એમ બેકી સંખ્યા છે, એકી સંખ્યા છે, ઓકે. ચાલો, અહીંયા બેકી સંખ્યા નથી, જવા દઉં. બેકી સંખ્યા છે, એકી સંખ્યા, હા લઈ લ્યો. ચાલો, બેકી સંખ્યા છે, એક, હા લઈ લ્યો. ચાલો, પછી નથી, બરાબર, પછી નથી. તો કેટલા આવ્યા? એક, બે, ત્રણ ને ચાર. તો આનો જવાબ શું આવશે? ચાર. તો આટલું સિમ્પલ પૂછે છે, ખાલી તમે પ્રેક્ટિસ થી આ કરી શકો. ને મિત્રો, આ પણ બહુ મસ્ત છે કે તમને અહીંયા કંઈક રેફરન્સમાં તમારે અહીંયા અંક શોધવાનો છે. હવે જોજે, આ 27 છે, 9 છે, 2 છે, 1 છે. તો શું લાગે છે તમને? એક વાર 9 13 27 થાય, પણ તગડાનું શું કરો? હા, અહીંયા 2 ને 1 3 થાય. ચાલો, આવો વિચાર આવે છે. તો અહીંયા જુઓ, 7 3 ને 2 5, 7 5 35. હા, પતી ગયું. તો આ બે નો શું કરો છો તમે? સરવાળો, 2 ને 1 3, અને એની સાથે આ તમે 9 શું કરો છો? ગુણો છો. તો એ જવાબ શું આવી જાય છે? હા, તો એ જ રીતે અહીંયા શું થશે? 3 ને 2 5, એની સાથે શું ગુણશો? 7 5 35. તો હવે આ 4 ને આપણે આની અંદર શું ઉમેરીએ તો 36 થાય? તમને યાદ જ છે કે 9 4 36. તો 4 ની અંદર તમે કેટલા ઉમેરો? તો આપણે તો 9 કરવા છે, એટલે 4 ની અંદર જો તમે 5 ઉમેરી દો, તો 5 ને 4 9, અને 9 6 36, એટલે કે આનો જવાબ શું આવશે? 5. તો ક્યારેક આવા પણ સિમ્પલ પ્રશ્નો હોય છે, અને જે તમને હવે આવડી જાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ઓલ ધ બેસ્ટ.